नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। आज आप धोरण पांच आसपास हमें धोरण पांच आसपास में आप पांचमा पाठ सुधी पूरु करू है। हमें जो है छठो पाठ, जड़ एज जीवन। जड़ एट्ले कि पाणी, पाणी ए जीवन है। अपना जीवन में जीवा माटे आपणे पाणी वगर बे मिनिट पण चालतुं नथी, बराबर। रोजिंदा जीवननी आपणे मूलभूत जरूरियातो जोईए तो के खोराक, पाणी वगैरे मेळव्या वगर आपणे चालतुं नथी, बराबर। तो एवी ज रीते आपणे जड़ छे ए जीवन छे। जो बधाने पाणीनी जरूर पड़े छे ने, तो एना विशेनी आपणे वात अहीं जोईशुं। तो हवे आगळ जोईए पेज नंबर 51 ઉપર। બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્ય પુસ્તક ખોલી અને મારી સાથે ભણવા માટે તૈયાર થઈ જાઓ। પેન્સિલ અને ઇરેઝર પણ સાથે લઈ લેજો, જેથી જ્યાં પૂરવાનું આવે ત્યાં આપણે પૂરતા પણ જઈશું। તો ઘણા વર્ષો પહેલાં આ ચિત્ર ગઢ સીસરનું છે। શેનું છે? ગઢ સીસરનું છે। સરનો અર્થ એટલે કે તળાવ। શું થાય છે? સરનો અર્થ તળાવ થાય છે। જેસલમેરના રાજા ગઢસીસીએ લગભગ 650 વર્ષ પહેલાં લોકોની મદદથી તે બંધાવ્યું હતું। જો શું કે જેસલમેરના રાજા જે ગઢસીસ છે તેને લગભગ 650 વર્ષ પહેલાં આ તળાવ બનાવ્યું હતું લોકોની મદદથી। લોકોએ તેને મદદ કરી હતી અને તેના દ્વારા આ તળાવ સરસ મજાનું એવું બંધાયેલું છે। જો તમે તમારા ચિત્રમાં જોઈ શકો છો ને કેવું સરસ મજાનું દ્રશ્ય છે, દેખાય છે? જો હોડી છે, માણસો જોઈ કિનારા ઉપર છે, અને એ સરસ વચ્ચે મંદિર છે, અને કેવું સરસ મજાનું એવું તળાવ છે। તો તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘાટ, શણગારેલી પરસાળ, મોટા ખંડ, ઓરડાઓ અને બીજું ઘણું બધું છે। જો ચિત્રમાં આપણે જોઈએ છીએ ને કેટલું બધું સરસ મજાનું દેખાય છે, તો એવું ઘણું બધું અંદર છે। લોકો અહીં તહેવારો ઉજવવા તેમજ સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા આવતા। ઘાટ પર આવેલી શાળામાં બાળકો ભણવા આવતા। તળાવ સોનું હતું। કેવું હતું? સૌનું તળાવ હતું, બરાબર। સૌનું એટલે કે બધાનું તળાવ હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા। તળાવ સમગ્ર થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું। તે તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી તેની નીચેની સપાટીએ બનાવેલ તળાવમાં જાય, જ્યારે તે પણ ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં ભરાતું। આ રીતે ક્રમશઃ 9 તળાવ ભરાતા। વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું। આજે ગઢસીસરનો ઉપયોગ થતો નથી, ગઢસીસર એટલે કે તળાવનો હવે ઓછો ઉપયોગ કરે છે બધા। તે 9 તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે। હવે આ તળાવોમાં પાણી ભરાતું નથી, વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે। જુઓ, અત્યારે તળાવમાં કોઈ ધોવા જતું નથી, પહેલાંના જમાનામાં બધા તળાવમાં ધોવા જતા, જુઓ બરાબર ને। જો સરસ મજાના ફૂલો નીચે આપ્યા છે ને, કમળનું ફૂલ ને, તો એવી રીતે તળાવમાં ઘણા બધા ફૂલો પણ થતા હતા। હવે આગળ જોઈએ પેજ નંબર 52 પર। અલબિરુનીની નજરે જો, એવું આપણને આપેલું છે। હવે હજારો વર્ષો પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો હતો, તેનું નામ અલબિરુની હતું। જે જગ્યાએથી એ આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે। અલબિરુનીએ જે જોયું હતું તેનું બારીકાઈથી અવલોકન કર્યું અને દરેક વિગત નોંધી, પણ ખાસ એ વસ્તુઓની નોંધ કરી હતી કે જે તેના પોતાના દેશ કરતાં અલગ હતી, કંઈક જુદી હતી, એવી વસ્તુની એને નોંધ કરી હતી। અહીં તે સમયમાં તળાવો વિશે તેણે જે લખ્યું હતું તેના કેટલાક ભાગ અહીંયા આપેલા છે। જુઓ, અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ છે, મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય પામશે, હે એવું બધું એને લખ્યું હતું। જુઓ, યાદગીરી માટે તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયાઓ જોડી અને તળાવની આજુબાજુ ચબૂતરાઓ બનાવે છે અને તેની વચ્ચે લાંબી
દાદરની હાર ઉપરથી નીચે જાય છે અને ઉપર જવાના અને નીચે આવવાના પગથિયા જુદા જુદા છે, તેથી ત્યાં ભીડ ઓછી થાય છે. આવું તેને અવલોકન કર્યું હતું. આજે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ તો અલબીરુની લખેલી નોંધ પરથી તે દિવસો વિશે ઘણું શીખીએ છીએ. જો કે પહેલાંના જમાનામાં આવું બધું હતું, અત્યારે તો કોઈએ તળાવે નહીં જોયું હોય, જઈ જો કોક જ જતા હશે, ઘરે પાણી આવે છે, બધું જ કામ ઘરે કરીએ છીએ. પહેલાં તો વાસણ ઘસવા, હે કપડાં ધોવા માટે ક્યાં જવાનું, તળાવ જવાનું, પશુઓને પાણી પીવડાવવા માટે બધું જ કામ આપણે તળાવમાં કરતા. અત્યારે કોઈ તળાવે જતું નથી. હવે અવલોકન કરો અને શોધી કાઢો. ચલો, શું કીધું છે કે તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ. ત્યાં કોઈ ખેતર, પાકા રસ્તા, વાડીઓ, ગટર વગેરે હોઈ શકે. તે વિસ્તાર ઢોળાવવાળો છે, પથરાળ છે કે સપાટી છે, વિચારો. ચલો, ત્યાં વરસાદ આવે તો શું થાય? વરસાદનું પાણી ક્યાં જશે? ગટરમાં, પાઇપમાં કે ખાડાઓમાં? શું થોડું પાણી જમીનમાં પણ ઉતરશે? ચલો, એનું અવલોકન આપણે કરવાનું છે. તો જોઈએ તો કે મારી શાળાની આસપાસ પાકો રસ્તો છે, બરાબર, તે વિસ્તાર ઢોળાવવાળો છે. ત્યાં વરસાદ આવે તો વરસાદનું પાણી ઢાળવાળા વિસ્તારમાં વહી જાય છે. આ વરસાદનું પાણી ત્યાંથી ગટરમાં જાય છે અને થોડું પાણી જમીનમાં નહીં ઉતરે. શું કામ? કે પાકો રસ્તો છે માટે જમીનમાં પાણી ઉતરી શકે નહીં, બરાબર. આવું અવલોકન આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી બીજું છે, જો કે ટીપે ટીપે, જો ઓલું સૂચના તમે કદાચ એવું સાંભળ્યું હોય, કહેવત કે ટીપે ટીપે સરોવર ભરાય ને, તો અહીંયા પૂછે ટીપે ટીપે. તો કે જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓછો વરસાદ થાય છે. અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે, ક્યારેક તો એટલો પણ નથી આવતો. ચલો, ક્યારેક એવું પણ બને છે કે એટલો વરસાદ પણ ત્યાં આવતો નથી. ચલો, તો આપણે આ પુસ્તક, તો આવા ગામોમાં કેટલી બધી પાણીની તકલીફ પડતી હશે, હે બાળકો. ચલો જોઈએ, આપણે એના વિશે આગળ જોઈએ. તો પેજ નંબર 53 પર, અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી જ હોતું નથી. શું કીધું છે કે જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ એવી છે જ્યાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે અને આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે, તેથી એમાં કેટલો સમય એવું પણ બને છે કે બિલકુલ વરસાદ આવતો નથી. તો અહીંની નદીઓમાં આખો વર્ષ પાણી હોતું નથી, તેમ છતાં આ વિસ્તારમાં મોટા ભાગના ગામડાઓનામાંથી પાણીની અછત નથી. જો ત્યાં પાણી નથી તો એની અછત નથી. શું કામ? તો કે લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે. જો આપણે તો કેટલું બધું ઢોળીએ છીએ, એ તો જ્યાં વરસાદ નથી પડતો, જ્યાં પાણીનો સંગ્રહ કરે છે, ત્યાં એક પણ ટીપું પાણીની કિંમત સમજાય છે. પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવ્યા છે. પાણી દરેકની જરૂરિયાત છે, આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. જો પાણીનો સંગ્રહ કરવા માટે સૌએ પ્રયત્ન કરવા જોઈએ તો જ પાણી આપણે સંગ્રહી શકીએ છીએ. આ કામ વેપારી હોય કે મજૂર, કારીગર હોય કે ખેડૂત હોય, દરેકે સાથે મળીને કરવું જોઈએ. નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી અને કૂવા અને વાવ સુધી પહોંચે છે, જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે. આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ. ચલો, અહીંયા જુઓ છો ને, તમે જોઈ શકો છો, છે ને, જો કેવું આવો પાણી સંગ્રહના ટાંકા પહેલાં આવા બનાવવામાં આવતા પગથિયાવાળા, જેથી અંદર ઉતરી શકીએ, બરાબર. તો આગળ, કે તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચી શકે, એ તેનો રસ્તો દોરો. જો તેનો રસ્તો આપણે દોરવાનો છે, તો પ્રવેશની સંખ્યા મુજબ ચાર પ્રકારની વાવ હોય છે. જો નંદા એટલે કે એક પ્રવેશ દ્વાર, બીજો ભદ્રા એટલે કે બે પ્રવેશ દ્વાર, જયા એટલે કે ત્રણ, અને વિજયા એટલે કે ચાર પ્રવેશ દ્વાર. આટલું જાણવાનું છે, જો ચાર બાજુથી ઉતરી શકાય છે, બરાબર. તો કે વરસાદ મકાનની છત ઉપર પડે છે અને છતનું પાણી જ્યાં એકઠું થાય છે ત્યાં પાણીની પાઇપ મૂકી અને તેને જોડેલી પાઇપ દ્વારા વરસાદના પાણીને નીચે લાવી અને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં એકઠું
કરી શકાય છે. આ રીતે વરસાદના પાણીનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ. તમે ક્યારે વાવ જોઈ છે? તમે જોઈ છે બાળકો વાવ? હા, આ ચિત્ર જુઓ, તમને જો અહીં વાવ આપી છે, દેખાય છે ચિત્રમાં? સરસ મજાની વાવ જો પગથી આપેલા છે ને, આ સરસ મજાની વાવ છે. તો તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે, તેને વાવ કહેવામાં આવે છે. જો વાવ કોને કહે છે? તો કે જે પાણી કૂવામાંથી આપણે પાણી ખેંચીએ છીએ એને બદલે વાવમાં કેવી રીતે હોય? પગથિયા હોય, કે પગથિયા દ્વારા આપણે સહેલાઈથી પાણી સુધી પહોંચી શકીએ, તેને આપણે વાવ કહીએ છીએ. ત્યાર પછી જોઈએ પેજ નંબર 54 પર. વર્ષો પહેલા લોકો તેમના પ્રાણીઓ અને માલસામાન કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા. તે સમયે લોકોને લાગ્યું કે તર્શિયા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે. તેથી તેઓએ ઘણી વાવો બંધાવી હતી. તમે ક્યારે તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? જો હા, તો પછી તેનું કારણ શું હતું? ચલો જોઈએ. તમે ક્યારે પણ આવું જોયું છે? હે, તો આપણે આગળ એક પ્રશ્ન જોઈ ગયા ને કે જમીન કેવી રીતે પાણી શોષે છે અને કૂવા અને વાવ સુધી કેવી રીતે પહોંચી શકે છે, જોયું હતું ને આપણે? તો કેવી રીતે પહોંચે? ચલો જોઈએ. આપણે કીધું કે જમીન પર પડેલું વરસાદનું પાણી છે જે જમીનને શોષાય અને ઊંડે ઉતરે છે અને કૂવા કે વાવ સુધી પહોંચે છે. આ સમજાવવા એક સાદો આપણે પ્રયોગ કરીએ કે પહોળા પ્લાસ્ટિકના એક ટબ લેવાનું અને ટબમાં માટી ભરવાની, એમાં ધીમે ધીમે પાણી રેડો, એ પાણી શોષાઈ જાય છે ને. તમે પાણી પાજો, કુંડામાં જોજો, થોડું થોડું પાણી નાખજો જેથી એ શોષી લે છે. પછી થોડું વધારાનું પાણી રેડો તો તે પાણી માટીમાં ઉતરી જશે કે નહીં ઉતરે? ના. હવે માટીમાં વચ્ચે ખાડો કરો અને થોડો સમય બાદ જોતા ખાડામાં પાણી આવતું દેખાશે. દેખાય ને? પૂરું પાણી પાવાનું, પછી ઉપર થોડું પાણી નાખવાનું, પછી વચ્ચે ખાડો કરી નાખવાનો અને ખાડામાં પાણી જોજો શોષાઈ ના આવશે. એવી રીતે કૂવામાં અને વાવમાં પાણી એકઠું થાય છે, જમીનમાં ઉતરે છે જે કૂવા અને વાવમાં એકઠું થાય છે. તો એવી રીતે પ્રયોગ કર્યા પછી આપણે સરસ મજાનું એવું આ પાણી, શું કીધું છે કે તમે ક્યારેય તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? જો હા, તો પછી તેનું કારણ બતાવવાનું છે. તો કે હા, અમે ઘણી વાર અમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે. જળ વિભાગની ટેકનિકલ ખામીના કારણે પાઇપલાઇન વારંવાર ખરાબી થવાથી આવી પરિસ્થિતિ ઊભી થાય છે. ચલો શોધી કાઢો જોઈએ કે તમારા દાદા દાદી અથવા કોઈ પણ વડીલ સાથે વાત કરો જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે. ચલો, આપણી ઉંમરના હતા ત્યારે શું કરતા? તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે આપણને કે તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા. અત્યારે કોઈ ફેરફાર છે? ચલો પૂછો જોઈએ. દાદા દાદી ઘરમાં હોય અથવા કોઈ વડીલ હોય તો તેને તમારે પૂછવાનું છે. તો કે હા, દાદા દાદી તમને વાત કરશે કે હા, અમે તમારી ઉંમરના હતા ત્યારે ઘર વપરાશનું પાણી કૂવામાંથી ડોલ વડે ખેંચી અને મેળવતા હતા. અત્યારે પાણી પંચાયતના બોર દ્વારા નળથી કરે આવે છે ને. પહેલાંના જમાનામાં કૂવે પાણી ભરવા જતાં ડોલથી ખેંચી અને ભરીને લાવતા હતા. પછી બીજો પ્રશ્ન છે કે મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી, ઉદાહરણ તરીકે પરબ, મશક અથવા કંઈ બીજું. અત્યારે લોકો મુસાફરો પાણી માટે શું કરે છે? તો ચલો, પહેલાંના સમયમાં મુસાફરો માટે જાહેર માર્ગ પર પરબ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી. અત્યારે લોકો મુસાફરીમાં ઘેરથી જ પાણીની બોટલ ભરીને જાય છે ને, અથવા તો પાણીની બોટલ કે પાઉચ પૈસા આપી અને ખરીદી લે છે ને. હવે આગળ પાણી સાથે જોડાયેલા રિવાજ વિશે આપણે જોઈએ. પાણી સાથે જોડાયેલા રિવાજ, આજે પણ લોકો જૂના તળાવો, ધરાવો, વાવ અને વહેડાઓમાંથી પાણી મેળવી જાય છે. ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે.
કોઈ કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય છે ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધારવા ભેગા થાય છે। આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોઢાને જુઓ। લગ્ન પછી તે નવા ગામમાં આવી છે અને તે ઝરણા અથવા તો તળાવને પગે લાગે છે। જો તમે તમારા ચિત્રમાં સરસ મજાનું એવું જોઈ શકો છો, લાગે છે ને? હં, ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલાં વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે ત્યારે તેના વધામણામાં તેના વધામણાનો ઉત્સવ કરી અને પૂજા કરે છે। શહેરોમાં આ રિવાજો રસપ્રદ રૂપે જોઈ શકાય છે। નવોઢા ઘરમાં જે પાણીના નળની પૂજા કરે છે, શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ છીએ? ના, નથી કરી શકતા। તો ગુજરાતના ઘણા બધા ગામોમાં તળાવ છલકાઈ જાય અને તેની ઉજવણી કરવામાં આવે છે। આપણે વધામણી કહીએ ને, એ કરવામાં આવે છે। તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવે છે અને મેઘલાડુની વહેંચણી પણ કરવામાં આવે છે। તો આટલે સુધી આપણે જોઈએ। આગળનું પેજ નંબર 55 પર આપણે આવતા વિડીયોમાં જોઈશું બાળકો। અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ। જય હિન્દ, વંદે માતરમ।